ચાલો દર્શકો, આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના શ્રી બાબા રામદેવજી મહારાજના મંદિર આલોકિત અને અદ્ભુત દર્શન કરી. આ મંદિરની સ્થાપના તારીખ 9/2006 માગસર વદ પાંચમને શનિવારના રોજ સ્થાપના થયેલ છે અને સૌરા મંડપ તારીખ 30/4/2018 રોજ સવારે 7 વાગે વૈશાખ સુદ પૂનમના સોમવારે થયેલ છે. ત્યારથી ગામના દાતાશ્રીઓ દિલ ખોલીને દાન કરી રહ્યા છે અને સુદ બીજના 3 વર્ષના એડવાન્સ દાતાશ્રીઓના દાન નોંધાયેલા છે. દર બીજના રોજ અહીંયા મહાપ્રસાદમાં રાજગરાનો શીરો અને સૂકી ભાજી અંદાજે 5,000 ભક્તોને સવારથી લઈને સાંજ સુધી પ્રસાદમાં આપવામાં આવે છે અને પ્રથમ લોકડાઉનમાં જરૂરિયાતમંદોને ભોજનમાં ખીચડી કઢી, પૂરી શાક, દાળ ભાત, રોટલી આ આખું વડસર ગામ ભેગું થઈને શ્રી રામદેવ પીર સેવા સમિતિ ટ્રસ્ટને આપીને જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડે છે. રિપોર્ટર જગદીશ સોલંકી, કેમેરામેન અજય સોલંકી. નમસ્કાર, હું છું જગદીશ સોલંકી, એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર. આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના એક મહાન મંદિર એવું રામાપીર મંદિર છે, ત્યાં આપણે મંદિરના દર્શન કરવા આજે નોમના દિવસે મારે મહાનતા હતી અને અહીંયા આપણે આવ્યા છીએ. અમે મંદિરના સેવકો સાથે થોડી વાતચીત કરીશું. શું નામ છે સાહેબ તમારું? મારું બાબુજી ઠાકોર. બાબુજી ઠાકોર, સાહેબ આ મંદિરની વિશેષતા શું છે? મંદિર 12 વર્ષ પહેલાં મંદિર બનાવેલું છે અને અહીંયા 2018ની અંદર જે સભા મંડપ કર્યો ને એ બહુ અદ્ભુત સ્તંભ કહેવાય એનો, અને બે એક લાખથી વધારે માણસો જમાડ્યું હતું. 11 દિવસ સતત જમણવાનો હતો અને સભા મંડપ અહીંયા કર્યો હતો રામદેવ. અચ્છા, અને અહીંયા ક્યારે ક્યારે અહીંયા મેળો ભરાય છે? દર સુધ બીજે અહીંયા મેળો ભરાય છે. એ 5-1 હજાર માણસ મહાપ્રસાદ થી ભજી લે છે. લોકડાઉનના લીધે 6-1 મહિનાથી અહીંયા બંધ છે. લોકડાઉનના લીધે અહીંયા દર્શન ને બધું લાવવાથી ને બધું બંધ રાખે કોરોનાનો લીધે.